नमस्कार मित्रों, स्वागत छे आपणी आ YouTube चैनल ट्रिक गुजराती मां। तो मित्रों, आजना वीडियो में आपणे पाणीनो टांको बनावा माटे जे सहाय योजना छे ते योजना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आवनार कोई पण माहिती होय तो ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आई खेडूत पोर्टल परनी नवी योजना જેમાં આજે આપણે પાણીનો ટાંકો બનાવવા માટે સહાય યોજના વિશે માહિતી મેળવીશું। તો મિત્રો, મેળવો 9.80 લાખની સહાય, એટલે કે મિત્રો 9,80,000ની સહાય આ પાણીનો ટાંકો બનાવવા માટે મળી રહી છે। તો યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને પાણીનો ટાંકો બનાવવા માટે જે સહાય યોજના છે તે સહાય યોજના અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો ચાલો આપણે હવે તેની વિગતો જોતા જઈએ। તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજના છે અને યોજનાનું નામ છે પાણીનો ટાંકો બનાવવા માટે સહાય આપવાની યોજના। જી હા મિત્રો, વાડી કે ખેતરમાં આરસીસીનો પાણીનો ટાંકો બનાવવા માટે સહાય આપવાની આ યોજના છે અને ટપક સિંચાઈ મારફત પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકો બનાવવા આ સહાય આપવામાં આવી રહી છે। તો મિત્રો, આના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં ફોર્મ ભરાવવાનું ઉપલબ્ધ છે। તો જે ખેડૂત મિત્રો ફોર્મ ભરવા માગતા હોય તે ભરી શકે છે। તો યોજનાની આગળની વિગતો આપણે જોતા જઈએ, તો તેમાં આપણે જોઈએ કે મળવાપાત્ર સહાય। તો મિત્રો, વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય માટે 1,000 ઘનમીટરના ટાંકા સારું ખર્ચના 50% અથવા તો રૂપિયા 9.80 લાખ એટલે કે 9,80,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય ચૂકવવાની રહેશે। તો મિત્રો, નાની સાઇઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ 1,000 ઘનમીટરના ટાંકાની યુનિટ કોસ્ટ 19.60 લાખની નિયત કરવામાં આવી છે, એટલે કે 1,000 ઘનમીટરના ટાંકા માટે યુનિટ કોસ્ટ 19,60,000ની નક્કી કરવામાં આવેલી છે। ત્યાર પછી આપણે તેમાં આગળ જોઈએ તો તદુપરાંત પ્રો રેટા મુજબ ખર્ચના 50% અથવા ખરેખર થયેલ ખર્ચ એ બેમાંથી જે ઓછું હોય તે મુજબ આ સહાય આપવામાં આવશે ને સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટરના પાણીના ટાંકા જે પાકા ટાંકા બનાવવાના રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે સહાય મેળવવા માટે શું જરૂરી છે તે જોઈએ। તો સદર યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સૂક્ષ્મ પિયત અથવા માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલી હોય તેમને જ આ યોજનાનો લાભ આપી શકાશે। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમે સૂક્ષ્મ પિયત અથવા તો માઇક્રો ઇરિગેશનની સિસ્ટમ અપનાવેલી હશે તો જ તમને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો આ યોજના હેઠળ સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા 75 ઘનમીટરની અને વધુમાં વધુ 1,000 ઘનમીટરની ક્ષમતાવાળી આરસીસીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે, એટલે કે તમે જો નાનો પાણીનો ટાંકો બનાવવા માંગતા હોય તો તમે ઓછામાં ઓછા 75 ઘનમીટર અને વધુમાં વધુ 1,000 ઘનમીટરની ક્ષમતાવાળી આરસીસીની પાણીની ટાંકી બનાવી શકો છો અને તેનો સમાવેશ આ યોજના હેઠળ કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરો માટે આજીવન એક વખત જ મળી શકશે। તો મિત્રો, જે આ પાણીના ટાંકાની યોજના છે તે જે તે સર્વે નંબરમાં આજીવન એક જ વખત સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજના હેઠળ ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ। તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। તો અહીંયા તમે આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4/9/2021 છે। તે ઉપરાંત મિત્રો, અહીંયા હેલ્પલાઇન નંબર આપેલ છે, જો તમને વધુ માહિતીની જરૂર હોય તો તમે તે નંબર ઉપર કોલ કરી શકો છો। તો મિત્રો, હેલ્પલાઇન નંબર છે 18001801551। આ નંબર ઉપર કોલ કરી અને આ યોજના વિશે તમે વધુ માહિતી મેળવી શકો છો। તે ઉપરાંત મિત્રો, અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો
અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, અથવા તો તમે તમારા મોબાઈલ પર ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી લખશો એટલે આ પ્રમાણેની ચેનલ તમને જોવા મળશે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ આપણે યોજના વિષયક વિડીયોની લિંક તથા સરકારી પરિપત્ર અને વિવિધ જે લેન્ડ રેકર્ડની માહિતી છે તે આપણે મૂકતા હોઈએ છીએ. તો જો ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. અને આવા જ વિડીયોના નોટિફિકેશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.